શહેરા નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી બેઠક ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મળી હતી। પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં સહેરા નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત પ્રથમ કારોબારી બેઠક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ ઠરાવ કરી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી। સાથે જ વિધાનસભાની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવાની સાથે કોરોનાની ત્રીજી લહેરમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પ્રજાની વચ્ચે જઈ મદદરૂપ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું। તો યોજાયેલ કાર્યવાહી બેઠકમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મણિબેન રાઠોડ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કૃપાલસિંહ પરમાર, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલિયા, શહેર તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ નગરપાલિકાના સભ્યો અને તાલુકાના સરપંચો સહિત શહેરા તાલુકા અને નગર ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રિતેશ દરજી, ZSTV પંચમહાલ। આજરોજ શહેરા તાલુકાના પવિત્ર ચાંદલગઢ મુકામે શહેરા તાલુકા અને શહેરા નગરની કારોબારી મળી હતી અને કારોબારીમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા છે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી છે। કોરોના કાળ જે ચાલી રહ્યો છે અત્યારે, તેની અંદર આવનારા ત્રીજી લહેરની અંદર દેશના આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગવી કોઠાસૂઝથી બધી તૈયારી કરી છે, તેનું બી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં ત્રીજી લહેર આવે તો ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તા, ચૂંટાયેલી પાક હોદ્દેદાર ખભેથી ખભા મિલાઈને અને આવનારી ત્રીજી લહેરનો સામનો કરીને પ્રજા વચ્ચે જઈને અને પ્રજાના પ્રશ્નોને સાકાર કરીને અને સિવિલ હોસ્પિટલથી લઈને મેડિકલ સુવિધા કે અન્ય સુવિધા માટે કાર્યકર્તા ખડે પગે કામ કરે તે માટે કારોબારીની અંદર ઠરાવ કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે।